સંસદીય લોકશાહીમાં અધ્યક્ષશ્રીનું પદ એ સંવિધાનિક પદ છે, બિનરાજકી પદ છે, અને અધ્યક્ષની ચેર ઉપરથી હંમેશા લોકશાહીને બચાવવા માટે લોકશાહીના ત્રાજવે સમાન ન્યાય થતો હોય છે. પરંતુ વિતેલા દિવસોમાં જોવા મળ્યું છે કે માનની અધ્યક્ષશ્રી દ્વારા જે નિર્ણયો થયા એ નિર્ણયોની અંદર ક્યાંય ને ક્યાંય વિસંગતતા સામે આવી રહી છે. ભગાભાઈ બારડ જેના ઉપર કોર્ટે એમને જામીન આપ્યા હતા, એમની સજા સ્ટે કરી હતી, એમ છતાં તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીજી બાજુ દ્વારકામાં પબુભા માણેક એને નામદાર કોર્ટે ગેરલાયક ઠેરવા હોવા છતાં હજુ એમને સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી નથી. એ જ રીતે અમારા ધારાસભ્ય અપક્ષ ધારાસભ્ય શ્રી ખાટ નામદાર કોર્ટની અંદર હજુ એમના સભ્યપદ અંગે નિર્ણય થયો નથી, એમના જાતિના દાખલા અંગે નિર્ણય થયો નથી, એમ છતાં એમનું સભ્યપદ ખારિજ કરવામાં આવ્યું. એ જ રીતે પાર્ટીના મેન્ડેટનું અનાદર કરી અને પાર્ટીને વિધાનસભાની ચૂંટણીઓમાં નુકસાન કરવાનો પ્રયાસ કરનારા અલ્પેશભાઈ ઠાકોર એના વિરુદ્ધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી માનની અધ્યક્ષશ્રીને ગેરલાયક ઠરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, એમ છતાં એ અંગે હજુ અધ્યક્ષશ્રીએ નિર્ણય કર્યો નથી. ત્યારે આજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન માનની અધ્યક્ષશ્રીને મળશે અને સંવિધાનિક પદ ઉપર બિરાજમાન વ્યક્તિ દ્વારા લોકશાહીના લેખાજોખા કરવા માટે સમાન કાટલે નિર્ણય થાય એવી વિનંતી કરશે. ધન્યવાદ. ધન્યવાદ. તો પરેશ ધાનાણી કે જેઓ વિધાનસભા ભવન પહોંચ્યા અને સાથે જ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયોમાં વિસંગતતા આવી છે, અલ્પેશ ઠાકોર મુદ્દે રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો, એ પ્રકારની વાત ધાનાણી તરફથી કરવામાં આવી.